હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ પર હું પંકજ કંજારીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટીકમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ તથા આવનારી તમામ પરીક્ષાઓ માટેના મોસ્ટ આઈમપી કહી શકાય તેવા અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરી શકો છો ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ છે ગુજરાત તો એને પણ તમે ફોલો કરી શકો છો વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે ટેલિગ્રામમાંથી પણ તમને મળી જશે તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની ત્યાર પછી એલ એમ કોના સાથે સંબંધિત છે તો આ એલએમ શબ્દ જે છે તે માઉસ સાથે સંબંધિત છે લેફ્ટ માઉસ બટન જેને કહેવામાં આવે છે લેફ્ટ માઉસ બટન જો આ છે લેફ્ટ માઉટ બસન બટન રાઈટ માઉટ બટન અને આ છે મિડલ માઉસ બટન ટોટલ ત્રણ બટન આની અંદર હોય છે ત્યાર ત્યારબાદ બંધારણ સભાના ગઠનની માંગ સૌપ્રથમ પ્રથમ અઢારસો માં કોને કરી હતી તો બંધારણ સભાના ગઠનની માંગ સૌપ્રથમ બાલ ગંગાધર તિલક બાલ ગંગાધર તિલક છે એમના દ્વારા અંદર બંધારણ સભાના ગઠનની માંગ કરવામાં આવી હતી અને આ બાલ ગંગાધર તિલક જે છે એમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુ શાસ્ત્રી ચીપલુરકર સાથે મળીને અઢારસો ને માં બે વર્તમાનપત્રો પણ ચાલુ કર્યા હતા એક હતું કેસરી કે જે મરાઠી ભાષામાં હતું બીજું હતું ધ મરાઠા અંગ્રેજી ભાષાનું હતું અને તેઓ ગણિતના સારા શિક્ષક પણ હતા અને એમનું પ્રસિદ્ધ વાક્ય છે સ્વ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જમ્પીશ ત્યાર પછી સન નામનું અંગ્રેજી અખબારની શરૂઆત કોણે કરાવી હતી શરૂ કરી હતી તો એ હતા સન નામનું જે અખબાર છે અમૃતલાલ શેઠ અમૃતલાલ શેઠ છે એમણે સન નામનું અંગ્રેજી અખબાર શરૂ કર્યું હતું અમૃતલાલ શેઠ જે છે એમનો અઢારસો ને એકાણુંમાં લીમડીમાં એનમાં જન્મ થયો હતો અને અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિના તંત્રીના એના તંત્રી હતા અને સુભાષચંદ્ર બોઝની તમામ ફાઇલો ભારતમાં સલામત રીતે પહોંચાડી હતી અને એમના જૂનાગઢની આરજી હકૂમતમાં પણ એમનો ફાળો રહેલો છે ત્યાર પછી ને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો સીપીયુ જે છે એને ટોટલ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એ એલ એરેથમેટિક લોજિકલ યુનિટ અને સીયુ કંટ્રોલ યુનિટ અને એમયુ મેમરી યુનિટ ત્યાર પછી ઓગણીસો બાવીસ બાવીસમાં નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવ્યું કે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હશે તો ઓગણીસો બાવીસમાં મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી છે એમને કહ્યું હતું કે ભારતનું બંધારણ છે ભારતીયોની ઈચ્છાને અનુસાર હશે તો જુઓ બંધારણ સભાની માંગ અલગ અલગ લોકોએ અલગ અલગ સમયે કરી હતી અઢારસો માં લોકમાન્ય તિલકે કરી હતી અઢારસો ને ઓગણીસો માં મહાત્મા ગાંધી 1923 માં તેજ બહાદુર સપરુ પછી ઓગણીસો ચુ ચોવીસમાં મોતીલાલ નહેરુ દ્વારા કરવામાં આવે છે સૌરાજ પાર્ટીના અંતર્ગત પછી ઓગણીસો અઠ્યાવીસમાં જવા નહેરુ રિપોર્ટ આવે છે ઓગણીસો ચોત્રીસમાં કોંગ્રેસ કારોબારી દ્વારા ઓગણીસો છત્રીસમાં કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં પ્રસાર કરવામાં આવે છે એક બંધારણ માન્ય રખાશે કે નહીં તે પછી ઓગણીસો ચાલીસમાં ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો બેતાલીસમાં ક્રિસ્ટ મિશન ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશન તો આવી રીતે અલગ અલગ સમય અલગ અલગ લોકો દ્વારા બંધારણની માંગ કરવામાં આવે છે ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોરની ચિત્રાંગનાનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એમની ચિત્રાંગનાનો ગુજરાતી અનુવાદ મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો અને મહાદેવભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીજીના રહસ્ય સચિવ હતા અંગત સચિવ હતા તેમના ત્યાર પછી ડબલ ડેન્સિટી ફ્લોપી એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે તો ડબલ ડેન્સિટી ધરાવતી હોય હોય એમાં ઇંચની અંદર ટોટલ ટ્રેક છે અને ક્વાડમાં ત્યાર પછી બંધારણ સભાના સભ્યોને નીચેનામાંથી કોના દ્વારા ચૂંટવામાં આવ્યા હતા તો બંધારણ સભામાં પ્રાંતોની વિધાનસભાના પ્રાંતોની વિધાનસભા દ્વારા એમને સભ્યોને ચૂંટવામાં આવ્યા હતા ટોટલ બસો છનું જો પ્રાંતોમાંથી આપણે બસો છનું જે અલગ અલગ જે સભ્યો હતા અને તાણું જે સભ્યો છે રજવાડામાંથી બસો છનું પ્રાંતમાં સભ્યો હતા તાણું રજવાડાના હતા તો આ બસો છનુંમાંથી બસો બાણું સભ્યો છે ચૂંટાયેલા હતા તો એની જે પ્રાંતની જે વિધાનસભા હતી એમાંથી એમને ચૂંટીને એમને મોકલવામાં આવ્યા હતા બંધારણ સભામાં ત્યારબાદ જે પેટલાદ પાસે દંતાલીમાં શ્રી ભક્તિની કેતન આશ્રમ કોને સ્થાપ્યો હતો તો પેટલાદ પાસે શ્રી નિકેતન આશ્રમ સ્વામી સચ્ચિદાનંદ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો પેટલાદ પાસે અને પેટલાદ આવ્યું છે આપણે આણંદ જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર ત્યારબાદ છે કયા પ્રકારના પ્લોટરમાં અહીંયા પ્લોટ નથી પરંતુ પ્લોટર છે પ્લોટર કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે છે તો એ છે ફ્લેટ બેડ ફ્લેટ બેડ પ્રકારના જે પ્લોટર હોય છે એમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે છે તો આ છે ફ્લેટ બેડ પ્લોટર ચોક્કસ માપનું જ આની અંદર કાગળો છે આટલું જ આમ ફિક્સ હોય છે ત્યાર પછી ભારતની બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિઓએ ભાગ લીધો ન હતો તો એ છે જો હૈદરાબાદ છે હૈદરાબાદ કેમ કે હૈદરાબાદ જ્યારે ભારત દેશનું આઝાદ થયું ત્યારે બંધારણ સભા જે બંધારણ કરતી હતી ત્યારે હૈદરાબાદ ભારત દેશની અંદર જોડાયું ન હતું તે તેવીસ સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસની અંદર તેઓ જોડાણ કર્યું હતું અને એને ઓપરેશન પોલો દ્વારા ભારત સંઘની અંદર જોડવામાં આવ્યું હતું તો એટલા માટે તે હૈદરાબાદ છે બંધારણ સભામાં તેમને ભાગ લીધો ન હતો અને એના સેનાપતિ હતા રજાકર નિજામતા હતા ઉસ્માન અલી ખાન જ્યાં ભગવાન ધર્મનાથની મૂર્તિ આવેલી છે તેવું તીર્થસર પાનસર ક્યાં જિલ્લામાં આવ્યું છે પાનસર કયા જિલ્લામાં આવેલું છે તો પાનસર આવેલું છે ગાંધીનગરની અંદર પાલિતાણ આવ્યું ભાવનગર જિલ્લાની અંદર અને પલસાણા પૂછે પલસાણા તો સુરતની અંદર સુરતની અંદર ત્યારબાદ સીઆરટી અને કંટ્રોલ અને અલ્ટર કયા પ્રકારની કી છે કંટ્રોલ અને અલ્ટર કયા પ્રકારની કી છે તો કંટ્રોલ અને અલ્ટર જે છે એ મોડી કી છે કેવી મોડી કી છે ત્યાર પછી આંબેડકર સાહેબ બંધારણ સભામાં કઈ બેઠક ઉપરથી ચૂંટાયા હતા તો બાબા સાહેબ આંબેડકર છે તેઓ બંધારણ સભામાં પશ્ચિમ બંગાળની બેઠક ઉપરથી ચૂંટાયા હતા પરંતુ આ પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર જે છે પછી પાછળથી પાકિસ્તાનમાં જતો રહ્યો એટલા માટે ફરી વખત તેઓ મુંબઈ મુંબઈની સીટ ઉપરથી તેઓ બંધારણ સભાની અંદર ચૂંટાયા હતા કનક રેલે ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે તો કનક રેલે છે તેઓ મોહિની અટનમ નૃત્ય સાથે સંકળાયેલા છે કેવા કનક રેલે મોહિની અટમ નૃત્ય સાથે તેઓ સંકળાયેલા છે ત્યાર પછી એક કરતાં વધુ સ્પષ્ટ સ્પષ્ટ નહીં પરંતુ સ્પેસ છોડવા માટે એક કરતાં વધારે સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો એક કરતાં વધારે સ્પેસ છોડવી હોય તો એના માટે ટેબ કીનો ઉપયોગ કરવામાં આવે તમે દબાવો એટલે એક સાથે પાંચ સ્પેસ તમે મૂકી શકો છો અને આ છે આપણી કી એકવાર ટેબ દબાવો એટલે પાંચ સ્પેસ છે તમે છોડી શકો ત્યાર પછી બંધારણ સભામાં મુસ્લિમ લીગે શા કારણથી બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો તો મુસ્લિમ લીગ છે તેમને મુસ્લિમની મુસ્લિમો માટે અલગ બંધારણ સભા તેઓ ઈચ્છતી હતી મુસ્લિમ લીગ છે તેઓ મુસ્લિમો માટે અલગ બંધારણ સભા ઈચ્છતી હતી એટલા માટે તેમણે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો ત્યારબાદ જે ગુજરાત સરકારની જલ મંદિર યોજના શેને લગતી છે તો જલ મંદિર યોજના છે તે વાવના પુનરૂત્થાન માટે લગતી છે વાવના પુનૃત્ત મતલબ કે જે જૂની પુરાણી જે વાવો જે છે ખંડેર હાલતમાં છે એના પુનરૂધ્ધાર માટે આ જલ મંદિર યોજના શરૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા ત્યાર પછી ટ્રેક બોલવાળા માઉસને કેવું માઉસ કહેવામાં આવે છે તો ટ્રેક બોલવાળું જે માઉસ હોય એને મિકેનિકલ માઉસ કહેવામાં આવે છે કેવું મિકેનિકલ માઉસ કહેવામાં આવે છે ટ્રેક બોલવાળા માઉસને ત્યાર પછી નીચેના વિધાનોમાંથી ક્યુ વિધાન સત્ય છે તો તો વર્ષ ઓગણીસો છેતાલીસમાં પ્રાંતીય સભાઓ દ્વારા ભારતની બંધારણ સભા બનાવવામાં આવી હતી તો આ વિધાન સત્ય છે ત્યાર પછી ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાતનગર કયું છે તો ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાતનગર હોય તે છે વડનગર અને વડનગર આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર અને આને આનંદનગર આનંદપુર આનંદનગર પણ કહેવામાં છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એમનો જન્મ સ્થળ પણ છે આ બ્લેક અને વ્હાઇટ મોનિટર અહીંયા મોનિટર છે આખું મોનિટર છે બ્લેક અને વ્હાઇટ મોનિટર તરીકે કયા નામથી ઓળખવામાં આવે છે તો એને મોનો કલર મોનોક્રોમ કહેવામાં આવે છે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર હોય મોનિટર એને મોનોક્રેમ મોનોક્રોમ કહેવામાં આવે છે ત્યાર પછી સંસ્થા અને સંસ્થા અને તેના સંસ્થાપક સંસ્થા અને સંસ્થાપકનું ક્યુ જોડકું ખોટું છે તો આની અંદર જો સી સીએન વિદ્યાવિહાર ઇન્દુબેન શેઠ એને કરેલી છે સદ વિચાર પરિવાર હરિભાઈ પંચાલ અને સેવા ઈલાબેન ભટ્ટ આ તમામ વિધાનો સાચા છે મતલબ કે આ એની સંસ્થા છે અને એના સામે સ્થાપક છે તો તમામ વિધાનો આમાં સાચા જ છે નીચેનામાંથી નીચેનામાંથી નીચેના કયો વિકલ્પ ઇનપુટ ડિવાઇસ દર્શાવે છે ઇનપુટ ડિવાઇસ દર્શાવે છે જો માઉસ કીબોર્ડ આ મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે એટલે આ તો ન જ આવે માઉસ કીબોર્ડ અને પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે માઉસ કીબોર્ડ પ્લોટર પણ આઉટપુટ છે માઉસ કીબોર્ડ અને સ્કેનર આ તમામ ઇનપુટ ડિવાઇસ છે ત્યાર પછી કાળકા શિખર ક્યાં પર્વત ઉપર આવેલું છે તો કાળકા નામનું જે શિખર છે તે ગિરનાર પર્વત ઉપર આવેલું છે અને આ પર્વત પર પાંચ ઊંચા શિખરો આવેલા છે અને જેમાં ગોરખનાથનું શિખર છે છત્રીસો ફૂટ ઊંચું છે અંબાજીનું શિખર તેત્રીસો ફૂટ ઊંચું છે ગોમુક્ષનું શિખર ત્રણ હજાર એકસો વીસ ફૂટ ઊંચું છે જૈન મંદિરનું શિખર તેત્રીસો ફૂટ ઉંચે છે માળી પર્વ અઢારસો ફૂટની ઊંચાઈ ધરાવે છે અને ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો ને જેટલા મંદિરો આવેલા છે આઠસો છ્યાસી જેટલા ગિરનાર પર્વત ઉપર મંદિરો આવેલા છે સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી સારી ગુણવત્તાનું પ્રિન્ટર જે છે ને પ્રિન્ટર કહેવામાં આવે છે કચ્છમાં હાજી પીરનો મેળો ક્યાં ભરાય છે કચ્છની અંદર હાજી હાજીપીરનો મેળો ક્યારે ભરાય છે તો દર વર્ષે ચૈત્ર માસની અંદર ચૈત્ર માસમાં પ્રથમ સોમવારે હાજીપીરનો મેળો ભરાય છે કે જ્યાં કચ્છમાં હાજીપીરની દરગાહ આવેલી છે ત્યાં હાજીપીરનો મેળો ભરાય છે બીજો એક અહીંયા છે રવેચીનો મેળો તો રવેચીનો મેળો છે કચ્છના રાપરમાં ભરાય છે અને કચ્છનું તળપુદી તોરણ કહેવામાં છે આ રવેચીનો મેળો સંત મેકરણ દાદાનો મેળો પણ અહીંયા ભરાય છે ત્યાર પછી ભારતીય બંધારણની પ્રસ્તાવના દ્વારા ભારતને કયા રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું છે તો ભારત દેશનું પ્રસ્તાવના અમુક જે છે એમાં કહેવામાં આવ્યું છે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મ નિરપેક્ષ પ્રજાતાંત્રિક ગણરાજ્ય ધરાવતો દેશ જાહેર કરવામાં આવ્યો છે નીચેનામાંથી ક્યુ ગ્રાફિક ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે ગ્રાફિક ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે તો એ છે કોરલ કોરલ ડ્રો દ્વારા તમે કોઈ પણ પોસ્ટર બનાવી શકો છો ગ્રાફિક બનાવી શકો છો ડિઝાઇન બનાવી શકો છો કોરલ ડ્રો નામના સોફ્ટવેરથી ત્યાર પછી શ્રાદ્ધ ક્રિયા માટે શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું સ્થળ વીરા ક્યાં આવેલું છે તો શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું વીરા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે અહીંયા જોગણી દેવીનું જોગણી દેવીનું પાંચસો વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે અને ભૂતપીરત માટે પણ આ મંદિર જાણીતું છે અને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું છે યાદ રાખજો આ ત્યારે પછી ભારત એક ગણરાજ્ય છે એવું શા માટે કહેવામાં આવે છે ભારત છે એક ગણરાજ્ય છે એવું શા માટે કહેવામાં આવે છે તેનું કારણ છે કે ભારત છે એના રાજ્ય અધ્યક્ષની ચૂંટણી થાય છે એટલા માટે ગણરાજ્યનો મતલબ શું કે ભારતના જે રાજ્યના અધ્યક્ષ મતલબ આપણા આપણે ભારત દેશના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ છે એની ચૂંટણી કરવામાં આવે છે નહીં કે બ્રિટનની જેમ જે રાજા છે એનો પુત્ર પાછો રાજા બને એવું નથી અહીંયા ચૂંટણી દ્વારા એની ચૂંટણી ચૂંટણી દ્વારા એને ચૂંટવામાં આવે છે એટલે એ ભારત દેશ છે ગણરાજ્ય દેશ છે એસક્યુએલનું પૂરું નામ શું છે તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એસક્યુએલનું પૂરું નામ છે સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાંથી મળી આવેલા કયા સ્થળમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવેલી છે વરસાદના પાણીના સંગ્રહ કરવા માટેની સિસ્ટમ ક્યાં મળી આવી છે તો એ ધોળાવીરામાંથી આપણને મળી આવેલી છે વરસાદના પાણીને સંગ્રહ કરવા માટેની સિસ્ટમ ત્યારબાદ બંધારણની પ્રસ્તાવનામાં ઉપયોગ થયેલ શબ્દ સેક્યુલરનો મતલબ શું થાય છે તો સેક્યુલર એટલે શું તો બધા નાગરિકોનો ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મતલબ કે ભારત દેશનો કોઈ સ્પેસિફિક ધર્મ નથી ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે બિન સાંપ્રદાયિક દેશ છે મતલબ કે એનો કોઈ સ્પેસિફિક ધર્મ નથી એટલે જેને સેક્યુલર કહેવામાં આવે છે નીચેનામાંથી કંઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી પૂછ્યું છે તો જો બેજિક છે જાવા છે સી છે સી પ્લસ પ્લસ છે આ વગેરે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ટ્રાઇંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી મીઠોઈનું યુદ્ધ કયા રાજ્યના રાજવી સાથે સંબંધિત છે તો મીઠોઈનું યુદ્ધ છે એ જામનગરના રાજવી સાથે સંબંધિત છે જામનગરના રાજવીને સૌરાષ્ટ્રના સામે તમામ રાજવીઓ વચ્ચે આ મીઠોઈનું યુદ્ધ થયું હતું જામનગર જામખંભાળિયા પાસેના મીઠોઈ મીઠોઈ નામનું ગામ છે ત્યાં યુદ્ધ થયું હતું ત્યારબાદ ભારતીય બંધારણની પ્રસ્તાવના પ્રસ્તાવનામાં કઈ ક્રાંતિની ઝલક જોવા મળતી નથી તો જો ફ્રાન્સ ક્રાંતિ જોવા મળે છે અમેરિકાની ક્રાંતિ જોવા મળે છે બોલવિસ ક્રાંતિ જોવા મળે છે તો આ તમામ ક્રાંતિઓ છે એ આપણને જોવા મળે છે ભારત દેશના બંધારણ પરંતુ ચીનમાંથી આપણે કાંઈ લીધું નથી જો ફ્રાન્સમાંથી સ્વતંત્રતા સમાનતા વગેરે લીધું છે બોલવેશ રશિયાની ક્રાંતિમાંથી આપણે મૂળભૂત ફરજો લીધેલી છે અમેરિકામાંથી આપણે ન્યાયિક અવલોકન વગેરે લીધેલું છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ વગેરે લીધેલું છે ત્યાર પછી ક્યુ વર્ડ પ્રોસેસર સૌથી પહેલાં આવ્યું હતું તો સૌ પ્રથમ વર્ડ સ્ટાર છે સૌ પ્રથમ આવ્યું હતું વર્ડ પ્રોસેસર વર્ડ સ્ટાર છે એ સૌ પ્રથમ આવ્યું હતું ત્યાર પછી સમુદ્ર ટર્મિનલ તરીકે કયા બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તો સમુદ્ર બંદર તરીકે સલાયા બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે સલાયા બંદરનો ઓકે અને આ સલાયા બંદર છે આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે દ્વારકા જિલ્લામાં જો આ રૂપેણ બંદેર પિંડારા અને સલાયા તમામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું છે અને આ સિક્કા જે છે એ જામનગર જિલ્લામાં આવ્યું છે પહેલાં એક જામનગર એક જ જિલ્લો હતો પરંતુ હવે આ બે જિલ્લા અલગ પડી ગયા છે તો આ ત્રણ જે છે દ્વારકા અને આ સિક્કા છે જામનગરમાં ભારતનું બંધારણ કેવું છે તો ભારતનું બંધારણ છે અંશત કઠોર છે અને અંશત લચીલું છે નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે ઉપયોગી છે તો માયા નામનો જે સોફ્ટવેર છે માયા નામનો સોફ્ટવેર તે એનિમેશન બનાવવા માટે ઉપયોગી સોફ્ટવેર છે ત્યારબાદ છે કે ફોદાળા નામનું સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો ફોદાડા સરોવર છે તે પોરબંદરમાં આવેલું છે ફોદાડા સરોવર પછી ખંભાળાનો મહેલ પૂછે ખંભાડાનો મહેલ પૂછે તો એ પણ આ પોરબંદર જિલ્લામાં આવેલું છે પોરબંદર છે ને બર્ડ સિટી કહેવામાં આવે છે અહીંયા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંયા બરડો ડુંગર પણ આવેલો છે બરડા અભ્યારણ પણ આવેલું છે પક્ષી ગુજરાતનું સૌથી નાનું પક્ષી પણ આવેલું છે ત્યારબાદ છે ભાષાવાર રાજ્યની રચના માટે ભારત સરકારે ડિસેમ્બર ઓગણીસો તેપનમાં રાજ્ય પુનર્ગઠન આયોગની નિમણૂક કરી જેને પોતાનો રિપોર્ટ ઓગણીસો ને છપ્પનમાં આપ્યો તો આ રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા તો રાજ્ય પુનર્ગઠન આયોગ છે એના અધ્યક્ષતા જસ્ટિસ ફઝલ અલી જસ્ટિસ ફજલ અલી એના રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ હતા ત્યાર પછી નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી તો નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી તો એ છે વર્ડ મીડિયા પ્લેયર વર્ડ મીડિયા પ્લેયર છે તે નથી જો વીએલસી આવે છે વિન્ડોઝ મીડિયા પ્લેયર પણ આવે ફ્લેશ મીડિયા પ્લેયર પણ આવે વર્ડ મીડિયા પ્લેયર આવું કંઈ આવતું નથી ત્યાર પછી એક સમયે શહેરની તથા ઘરોની નમૂનેદાર બાંધણીના કારણે ઓફ ધ ઇસ્ટ તરીકે કયા શહેરને ઓળખવામાં આવતું હતું યાદ રાખજોમાં પેરિસ ઓફ ધ ઇસ્ટ પૂછ્યું છે તો આની અંદર જવાબ આવશે મોરબી નહીં કે જામનગર મોરબી આપણો રાઈટ આન્સર આવશે પેરિસ ઓફ ધ ઇસ્ટ પૂછ્યું છે પરંતુ આપણું સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે ગુજરાતનું પેરિસ પૂછે તો કચ્છ આવશે આપણે જામનગર આવશે પરંતુ પેરિસ ઓફ ધ ઈસ્ટ પૂછે તો મોરબી આવશે ત્યાર પછી સિક્કિમને કયા વર્ષમાં ભારતીય રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો સિક્કિમને કયા વર્ષમાં ભારતીય રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો થોડો ક્વેશ્ચન અધૂરો રહી ગયેલો છે ટાઈપિંગમાં પિંચોતેર માં સિક્કિમ રાજ્ય સી પ્લસ પ્લસ જાવા આ કયા પ્રકારની લેંગ્વેજ છે તો આ બધી હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે કેવી હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજો છે ત્યાર પછી ચંદ્ર કેતુસર કયા શહેરનું પ્રાચીન નામ છે

પંજાબ અને હરિયાણા બનાવવામાં આવ્યા ઓગણીસો છાસઠની અંદર પંજાબી ભાષીનું પંજાબી રાજ્ય હિન્દી ભાષાનું હરિયાણી અલગ રાજ્ય બનાવવામાં આવ્યું ચંદીગઢ છે એ બંનેની સંયુક્ત રાજધાની બનાવવામાં આવી તો આ આયોગ જે છે એ એના અધ્યક્ષ કોણ હતા મતલબ કે આ આયોગ કયા આયોગ અનુસાર આ અલગ અલગ રાજ્ય બનાવવામાં આવ્યા તો એના માટે સહા આયોગની નિમણૂક કરવામાં આવી હતી ઓગણીસો છાસઠની અંદર સહ આયોગની પૂરું નામ શું છે તો લિસ્ટ લિસ્ટ પ્રોસેસિંગ પ્રોસેસિંગ પૂરું નામ છે ગુજરાતના ખંડુભાઈ દેસાઈ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે ખંડુભાઈ દેસાઈ તો તેઓ આંધ્રપ્રદેશની અંદર ઓગણીસો અડસઠ થી ઓગણીસો પિંચોતેર સુધી તેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા અને તેઓ મૂળ વલસાડના વતની હતા ખંડુભાઈ દેસાઈ યાદ રાખજો ત્યાર પછી કોઈ રાજ્યને કોઈ ક્ષેત્ર સાથે જોડીને અથવા કોઈ બે રાજ્યને ભેગા કરીને અથવા બીજા કોઈ રાજ્ય સાથે ભેગા કરીને રાજ્યનું નિર્માણ કોણ કરી શકે છે મતલબ કે જો આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશ તો એમાંથી અલગ તેલંગણા રાજ્ય બનાવવામાં આવ્યું તેલંગણા રાજ્ય રાજ્ય બનાવવામાં આવ્યું પછી જમ્મુ કાશ્મીર છે એને બે ભાગ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા તો આનું જે નિર્માણ કરવાની સત્તા કોની પાસે છે તો એની નિર્માણ કરવાની સત્તા સંસદને છે સંસદને આ સત્તા આપવામાં આવે છે સંસદ કોઈ પણ કાયદો બનાવીને આ અલગ કરી શકે છે રોમ પી રોમના સોફ્ટવેર અને હાર્ડવેરનું કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે તો રોમ અને પી રોમના હાર્ડવેરના સોફ્ટવેરના હાર્ડવેરના કોમ્બિનેશનને ફર્મવેર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ફર્મવેર કહેવામાં આવે છે સૌપ્રથમ ક્વેશ્ચન છે પોરબંદરનો સુદામા સુદામાપુરી તરીકે ઉલ્લેખ કિયાપુરાણની અંદર કરવામાં આવેલો છે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર ટોટલ અઢાર પુરાણ છે તો એની અંદરથી આ પોરબંદરનો જે સુદામાપુરી તરીકે જે ઉલ્લેખ જે છે એ કિયાપુરાણની અંદર કરવામાં આવેલો છે તો એની જો વાત કરવામાં આવે તો પુરાણ જે પુરાણ છે એની અંદર આ પોરબંદર શહેર છે એનો સુદામાપુરી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે સુદામાપુરી એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે એમના જે પરમ મિત્ર હતા તો એ સુદામાજી જે છે એમનો જન્મ અહીંયા પોરબંદરમાં થયો હતો અને આપણા મહાત્મા ગાંધીજી છે એમનો જન્મ પણ અહીંયા પોરબંદરની અંદર જ થયેલો છે અને એમનું જે હાલમાંજીનું જે જન્મસ્થાન છે એ કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે ત્યારબાદ છે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એના અવશેષો કોને શોધ્યા હતા કે આપણે બધા લોકોને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણે જે વસાવેલી જે દ્વારકા છે એ અરબ સાગરની અંદર ડૂબી ગઈ છે તો આ જે ડૂબી ગઈ છે એના અવશેષો કોને શોધ્યા હતા તો આ જે એના અવશેષોની જો વાત કરીએ તો ડૉક્ટર એસ આર રાવ ડૉક્ટર એસ આર રાવ છે એમણે ઓગણીસો ને એંસીની અંદર શોધખોળ કરી અને એવું સાબિત કર્યું કે દ્વારકા છે એ દરિયામાં ડૂબી ગઈ હતી અને એના અવશેષો છે એમને શોધી કાઢ્યા હતા ડોક્ટર એસ આર રાવ ત્યારબાદ છે જાણીતું સ્થાપત્ય મોહમ્મદ પન્ના મસ્જિદ ક્યાં આવેલી છે મોહમ્મદ પન્ના મસ્જિદ ક્યાં આવેલી છે તો મોહમ્મદ પન્ના મસ્જિદ છે કચ્છની અંદર આવેલી મોહમ્મદ પન્ના મસ્જિદ ત્યારબાદ છે જામનગર શહેરની સ્થાપના કોણે કરી હતી ઓકે તો આ પ્રશ્ન પણ ગોણ સિવાય અવારનવાર ઘણી પૂછી લીધો છે ને ઈજી સવાલ છે ઓકે તો કે જામનગર શહેર છે એની સ્થાપના જામ રાવળ દ્વારા પંદરસો ને ચાલીસની ની અંદર કરવામાં આવી હતી હવે આવી રીતે અમે એક રાજકોટનું પૂછે છે કે રાજકોટનું પણ એક અવાર અવારનવાર પૂછેલો રાજકોટ શહેરની સ્થાપના સોળસો ને દસની અંદર વિભાજી જાડેજાએ કરી હતી ત્યાર પછી જુબેલી પુલ ક્યાં આવેલો છે જુબેલી પુલ તો મિત્રો યાદ રાખો જુબેલી પુલની જો વાત કરવામાં આવે તો જુબેલી પુલ છે પોરબંદરની અંદર આવેલો છે પણ જુબેલી બાગ પૂછે જુબેલી બાગ પૂછે તો આ જુબેલી બાગ છે તે રાજકોટની અંદર આવેલો છે અને રાજકોટની અંદર આ જુબેલી બાગ છે એ આવેલો છે અને એનું મહત્ત્વ શું છે કે જ્યારે સૌરાષ્ટ્ર આખું અલગ રાજ્ય હતું એ સમયે આ રાજકોટની અંદર આવેલું આ જુબેલી બાગ છે એના એની અંદર જે આવેલું મકાન છે ત્યાં સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભા બેસતી હતી રાજકોટની અંદર જુબેલી બાગની અંદર અને આ છે જુબેલી પુલ તો જુબેલી પુલ છે પોરબંદરની અંદર આવેલો છે હવે બીજો એક બે એક બે પુલ છે એ પણ તમને કહી દો એક છે આપણો હોપ પુલ તો વોપ પુલ છે અઢારસો સિત્યોતેર ની અંદર બનાવવામાં આવ્યો હતો અને ગુજરાતનો સૌથી જૂનામ જૂનો આ પુલ છે અને હોપ પુલ આવેલો છે સુરત શહેરની અંદર સુરત શહેરની અંદર તાપી નદી ઉપર અવારનવાર ઘણીવાર આપ પૂછાય ગયેલો પ્રશ્ન છે મિસ્ટર હોપના નામ ઉપરથી આ પુલનું નામ હોપ પુલ રાખેલું છે અઢારસો સિત્યોતેરની અંદર બનાવવામાં આવ્યો હતો સુરત શહેરની અંદર અને તાપી નદી ઉપર આ સિવાય ગોલ્ડન બ્રિજ છે ભરૂચને ભરૂચની અંદર નર્મદા નદી ઉપર પછી એલિસ બ્રિજ છે અમદાવાદની અંદર ત્યાર પછી વલ્ભાચાર્ય ગોસાઈજીની બેઠક ક્યાં આવેલી છે વલ્ભાચાર્ય બેસાઈજીની ગોટ બેઠક છે એ આપણા દ્વારકા શહેરની અંદર આવેલી છે વલ્ભાચાર્યજી ગોસાઈજી છે એની બેઠક ક્યાં આવેલી છે તો કે દ્વારકાની અંદર આવેલી છે ત્યાર પછી ગંગાજી અને યમુનાજી નામના કુંડ ક્યાં આવેલા છે ગંગાજી અને યમુનાજી નામના કુંડ ક્યાં આવેલા છે તો એ આવેલા છે આપણે કચ્છની અંદર કચ્છની અંદર આવેલું છે રામપર વેકરા તો આ રામપર વેકરા છે ત્યાં ગંગાજી અને યમુનાજી નામના બે કુંડ આવેલા છે અને અહીંયા આગળ મેળો પણ ભરાય છે ઓકે અને આ રામપર વેકરા છે એ રૂકમાવતી નદીના કિનારે આવેલું છે રુકમાવતી નદીના કિનારે આ રામપર વેકરા શહેર છે તે આવેલું છે ત્યાર પછી ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્મશાન ક્યુ છે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્મશાનની વાત કરવામાં આવી છે તો ઇલેક્ટ્રોનિક સ્મશાનની વાત કરવામાં આવે તો એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્મશાનની વાત કરવામાં તો એ છે જામનગર શહેરની અંદર આવેલું છે અને આ ઇલેક્ટ્રોનિક સ્મશાન છે એનું નામ માણેક મુક્તિધામ સ્મશાન કેન્દ્ર એનું નામ છે અને એવું પૂછે કે સૌ પ્રથમ કિયા સ્મશાનની અંદર ઇન્ટરનેટ દ્વારા એનું જે સ્મશાનની અંદર જે ક્રિયા થતી હોય છે એનું લાઈવ પ્રદર્શન ગોળ શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતની અંદર સૌ પ્રથમ તો એ છે સિદ્ધપુરની અંદર સિદ્ધપુરની અંદર લાઈવ પ્રદર્શન ટૂંકમાં એની જે ક્રિયા થતી હોય છે એનું લાઈવ એનું પ્રસારણ કરવામાં આવ્યું હતું કરવામાં આવતું હતું એવું સૌપ્રથમ પ્રથમ સિદ્ધપુરની અંદર શરૂઆત કરવામાં પરંતુ ઇલેક્ટ્રોનિક્સ મશાનની જો વાત કરવામાં આવે તો એ જામનગર છે આવું છે ગુજરાતમાં સૌથી નાનું અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે તો ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય હોય તો એ પોરબંદર પક્ષી અભયારણ્ય છે જીરો પોઈન્ટ જીરો નવ ચોરસ કિલોમીટર એનો વિસ્તાર છે ચોરસ કિલોમીટર વિસ્તાર છે પોરબંદર શહેરની અંદર આવેલું છે ઓકે અને આ પોરબંદર શહેર છે એમને આ પોરબંદર પક્ષી અભયારણ્યના કારણે બર્ડ સિટી કહેવામાં આવે છે બર્ડ સિટી કહેવામાં આવે છે અને આ પોરબંદર શહેર છે એની ત્રણ વસ્તુ વખણાય છે એક વખણાય છે રાણો બીજો વખણાય છે પાણો અને ત્રીજો વખણાય છે ભાણો ઓકે તમને એમ થતું છે આ શું છે તો કે રાણો એટલે કે પોરબંદર શહેરની કાયાપલટ કરનાર મહારાજા વિક્રમસિંહજી તો એ વખણાય છે પાણો તો કે પોરબંદરનો પથ્થર વખાણાય છે અને ભાણો એટલે કે ભાણજી લવજી કે જે પ્રખ્યાત ઘીના વેપારી હતા તો એમનું જે ઘી છે એ વિશ્વ સ્તરે એમનું જે ઘી માટે તેઓ પ્રખ્યાત હતા તો આ પોરબંદરની આ ત્રણ વસ્તુ પ્રખ્યાત છે ત્યારબાદ છે ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વાત કરવામાં આવે તો એ આવેલું છે આપણા દ્વારકા શહેરની અંદર ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભદ્રેશ્વર ભદ્રેશ ભદ્રેશ્વર જૈન દેરાસરનો દ્વારા કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો ભદ્રેશ્વર જૈન દેરાસરનો જે જીર્ણોદ્ધારની જો વાત કરવામાં આવે તો એ આપણા શેઠ જગડુશા શેઠ જગદુષા એ આ ભદ્રેશ્વરનું જે જૈન દેરાસર છે એનો જીર્ણોદ્વાર કર્યો હતો અને આ ભદ્રેશ્વર આવેલું છે આપણા કચ્છની અંદર આવેલું છે કચ્છની અંદર અંજાર પાસે આ ભદ્રેશ્વર આવેલું છે ઓકે અને આની સાથે થોડીક બીજી તમને ઇન્ફોર્મેશન આપી દઉં તો આ ભદ્રેશ્વરની અંદર મહાભારત કાળની કુંડ વાવ આવેલી છે અને બીજી એક આવેલી છે દુધિયા વાવ કુંડ વાવ અને દુધિયા વાવ છે આ ભદ્રેશ્વરની અંદર આવેલી છે અને બીજું એક અહીંયા બાવન જૈન દેરાસરો આવેલા છે અને ચોખંડા મહાદેવમાં ચોખંડા મહાદેવમાં સિદ્ધરા જયસિંહ કોતરાવેલા અગિયારસો ને ઓગણચાલીસનો શિલાલેખ પણ અહીંથી મળી આવેલો છે તો આટલું આમાં ખાસ એક યાદ રાખી લેજો ત્યારબાદ છે જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કઈ સાલમાં કરવામાં આવી હતી તો જામનગરની અંદર આયુર્વેદિક યુનિવર્સિટી છે એની સ્થાપના ઓગણીસો ને સડસઠની અંદર જામનગરની અંદર કરવામાં આવેલી છે અને અહીંયા ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ પણ અહીંયા આવેલી છે અને આ ગુજરાતની સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી છે અને અત્યારે આને રાષ્ટ્રીય લેવલનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ એવું પૂછવામાં આવે કે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ કઈ કોલેજ પૂછે તો એ યાદ રાખજો પાટણની અંદર આવેલી છે પાટણ પાટણની અંદર આયુર્વેદિક કોલેજ આવેલી છે એ ગુજરાતની સૌ પ્રથમ આયુર્વેદિક કોલેજ હતી યુનિવર્સિટી પૂછે તો જામનગર આવશે ત્યારબાદ ખંભાળાનો મહેલ ક્યાં આવેલો છે

આ આપણું આખે આખું આ છે અહીંયા કણે દ્વારકા શહેર વસેલું છે અહીંયા મોટું આપણું દ્વારકાધીશનું મંદિર છે અને અહીંયા અહીંયા વહે છે ગોમતી નદી આ આ ગોમતી નદી વહે છે અને અહીંયાથી અહીંયા કણે પંચના તીર્થ છે અહીંયા કણે પાંચ તીર્થો છે પાંડવોના તો અહીંથી અહીંયા જવા માટે આ ગોમતી નદી ઉપર આમ આડો આ ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો છે ઝૂલતો નહીં પણ આખો એવી રીતે પુલ બનાવવામાં આવ્યો છે લોખંડનો અને લાકડાનો વગેરેનો તો એને કહેવામાં છે સુદામા સેતુ તો આ દ્વારકામાં આવેલો છે ત્યારબાદ એશિયાનું સૌપ્રથમ વિન વિંડફામ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો એશિયાનું સૌપ્રથમ વિન વિંડફામ છે માંડવીની અંદર સ્થાપવામાં આવ્યું હતું કચ્છના માંડવીની અંદર પરંતુ સૌથી મોટું જો મોટું વિન ફાર્મ પૂછે એશિયાનું તો એ આવશે લાંબા લાંબાની અંદર સૌથી મોટું છે પાછો આવ્યો ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે હમણાં જ આપણે મેં કહી દીધું તો એ આવેલું છે આપણા જામનગરની અંદર ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ આગળ વધીએ તો કે કરણકુંજ કોનું પ્રાચીન નામ છે કરણકુંજ કોનું પ્રાચીન નામ છે તો કરણકુંજની વાત કરવામાં આવતું એ જૂનાગઢનું પ્રાચીન નામ છે જૂનાગઢ છે ને પ્રાચીન સમયમાં કરણકુંજ પણ કહેવામાં આવતું જૂનાગઢના ઘણા બધા જૂના નામ છે જૂર્ણગઢ જુનાગઢ ઓકે રેવત ચંદ્રકેતુપુર આ ગિરનારના નામો છે અમુક જૂનાગઢના નામો છે તો કરણકુંજ છે એ જૂનાગઢનું પ્રાચીન નામ છે ત્યારબાદ છે બંધારણનો સવાલ છે કે બંધારણની પ્રસ્તાવના માટે કોને એવું કહ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો સૌથી અગત્યનો ભાગ છે તો એવું કહ્યું હતું આપણા પંડિત ભાર્ગવ પંડિત ઠાકોરદાસ ભાર્ગવ પંડિત ઠાકોરદાસ ભાર્ગવે એવું કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના છે એ સૌથી અગત્યનો ભાગ છે ત્યાર પછી શ્રી કૃષ્ણની રાણી જાંબુવંતીનું ભોંયરું ક્યાં આવેલું છે જાંબુવંતીનું ભોંયરાની જો વાત કરવામાં આવે તો એ આવેલું છે આપણા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની અંદર શ્રી કૃષ્ણની રાણી જાંબુવંતીનું ભૂંયરું છે તે આવેલું છે ત્યારબાદ એવા એકમાત્ર કયા વડાપ્રધાન છે કે જે ક્યારેય લોકસભામાં ઉપસ્થિત રહ્યા નથી તો એ છે આપણા ચૌધરી ચરણસિંહ કે જેઓ ક્યારેય લોકસભામાં ઉપસ્થિત રહ્યા જ નથી કેમ કે એનો કાર્યકાળ સાવ ટૂંકો હતો જે ચૂંટાયા ત્યારબાદ એ લોકસભામાં પહોંચે એ પહેલાં જ એમને રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી જામનગર પાસે ખાલી જગ્યા નદી ઉપર રણજીત સાગર બંધ છે એ બનાવવામાં આવ્યો છે બાંધવામાં આવ્યો છે તો રણજીત સાગર બંધ છે તે નાગમતી નદી ઉપર બનાવવામાં બાંધવામાં આવેલો છે હવે જામનગર શહેર છે ને એ બે નદીની કિનારે વચ્ચે આવેલું છે એક તો આ નાગમતી અને રંગમતી નાગમતીને રંગમતીના કિનારે આ જામનગર શહેર આવેલું છે જામનગર શહેર છે એક બાજુ નાગમતી ને એક બાજુ રંગમતી આ બે નદી છે તો એ આપણા શેઠ જગડુસા છે એને કર્યો તો આપણે આગળ ક્વેશ્ચન જોઈ ગયા છીએ ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગ્રામ પંચાયતની રચના કરવાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો ગ્રામ પંચાયતની જો વાત કરવામાં આવે તો એ અનુચ્છેદ ચાલીસની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે કે એમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવશે અનુચ્છેદ ચાલીસમાં એવું કહેવામાં આવેલું છે ત્યાર પછી મુખ્યમંત્રીને રાજ્યપાલ મુખ્યમંત્રીને રાજ્યપાલ નીમશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં છે મંત્ર મતલબ કે મુખ્યમંત્રીની નિમણૂંક કરવાની રાજ્યપાલની જે સત્તા છે કયા અનુચ્છેદમાં છે તો એ અનુચ્છેદ ચોસઠમાં રાજ્યપાલની નિમણૂક કરવાની સત્તા છે અને પાસઠમાં તો આપણા એડવોકેટ જનરલની સત્તા છે અને એકસો પંચાવનમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે અને એકસો રાજ મુખ્ય રાજ્યપાલને મદદ કરવા માટે કોણે રાજીનામું આપી દીધું હતું તો રાજ્ય પુનર્ગઠન છે એના વિરોધમાં સીડી દેશમુખ છે એમને રાજીનામું આપી દીધું હતું સાહેબ આંબેડકર છે એમને હિન્દુ કોડ બિલના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું અને આરીફ મોહમ્મદ છે આરીફ મોહમ્મદ માટે આરીફ તલાકે માટે રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી નીચેનામાંથી કોણ ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે આમાંથી કોણ કોણ ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે તો આમાંથી મોટા ભાગના તો કે જો હરિલાલ કનિયા છે ભારતના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા એ પણ રહી ચૂકેલા છે એમ અદયતુલા પણ રહી ચૂક્યા છે પી પીએન ભગવતી પણ રહી ચૂકેલા છે અને એમ પતંજલિ શાસ્ત્રી પણ રહી ચૂકેલા છે આ બધા ચારે ચાર ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા છે ત્યાર પછી માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી તો માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ અઢારસો ને ચુમ્માલીસ ની અંદર સુરત શહેરની અંદર કરી હતી માનવ ધર્મ સભા ત્યાર પછી મતદારોને ઓળખ કાર્ડ આપવાની શરૂઆત કઈ સમિતિના આધારે કરવામાં આવી હતી તો મતદારોને ઓળખ કાર્ડ આપવાની શરૂઆતની જો વાત કરવામાં આવે તો એ શ્યામલાલ સખધર સમિતિ શ્યામલાલ સખધર સમિતિ છે એમના આધારે મતદારોને ઓળખ કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી મતલબ કે વોટર આઈડી કાર્ડ છે આપણે જે વોટર આઈડેન્ટિટી કાર્ડ કે જેને કહીએ છીએ એ ત્યાર પછી ભારતના સૌપ્રથમ કેગ કમ્પ્રોલ ઓડિટર જનરલ એકસો હતા તો ભારતના પ્રથમ કેગ હતા નરહરિ રાવીશચંદ્ર મુર્મુ છે હાલમાં અત્યારની સમયમાં ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી દીવા દાંડી ક્યાં આવેલી છે તો ગુજરાતની સૌથી મોટી દીવા આવેલી છે આપણા દ્વારકાની અંદર તેતાલીસ ફૂટ ઊંચી છે ત્યારબાદ જોઈએ આપણે થોડાક કમ્પ્યુટરના નેક્સ્ટ સવાલો અહીંયા આ થોડુંક ભૂલમાં લખાઈ ચૂકેલું છે આ તમે થોડુંક ઇગ્નોર કરજો આગળ વધીએ તો કે સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે શોધ્યું હતું તો માઇક્રો પ્રોસેસરની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ઇન્ટેલ ઓગણીસો ને એકોતેરની અંદર ચાર હજાર ચારસો નામનું ઇન્ટેલ ચાર હજાર ચારસો નામનું પ્રોસેસર હતું અને ઓગણીસો ની એકોતેરની અંદર આ ઇન્ટેલ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ છે આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે આધુનિક કમ્પ્યુટરના પિતા તો આધુનિક કમ્પ્યુટરના પિતા છે એ એલન ટ્યુરિંગને કહેવામાં આવે છે પરંતુ એમ કે પૂછે કે કમ્પ્યુટરના પિતા કોણ તો ચાર્લ્સ બબેજ પરંતુ મોડર્ન કમ્પ્યુટરના પિતા પૂછે તો એ એલન ટ્યુરિંગ અને કમ્પ્યુટરની જો માતા પૂછે કમ્પ્યુટરની માતા તો યાદ રાખજો લેડી અડા અગસ્ટ લેડી અડા અગસ્ટ અગસ્ટ ત્યાર પછી સુપર કમ્પ કમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો રહેલો છે તો સુપર કમ્પ્યુટર પરમ બનાવમાં સૌથી મોટો અગત્યનો જો ફાળો કોઈનો હોય તો એ છે વિજય ભાટકર અને તેઓ સીડેક સંસ્થા દ્વારા આ પરમ કમ્પ્યુટર છે એ બો વિકસાવવામાં આવ્યું હતું પુણ્યાની અંદર આ સંસ્થા આવેલી છે સીડેક ત્યાર પછી બાઇનરી પત્તીના શોધક કોને માનવામાં આવે છે તો બાઇનરી પત્તીના શોધક હતા લેડી અડા અગસ્ટ અને સૌ પ્રથમ પ્રોગ્રામર તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું તો વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટરની વાત કરવામાં તો એ ક્રે વન હતું ક્રે વન ઓગણીસો પિંચોતેરમાં બનાવવામાં આવ્યું હતું ક્રે રિસર્ચ દ્વારા ક્રે વન ઓગણીસો પિંચોતેર ક્રે રિસર્ચ દ્વારા વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું ત્યારબાદ એનએલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે તો એનએલોગ કોમ્પ્યુટર અને ડિજિટલ કમ્પ્યુટર આ બંનેનું જે મિશ્રણ હોય ને એને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે હાઇબ્રિડ કમ્પ્યુટર આનું એકાદ ઉદાહરણ આપું તો જેમ કે ઇસી જી ઈ સીજી ઇલેક્ટ્રોકાર્ડિયો ડાયાગ્રામ ઇસીજી ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો ટ્રાન્ઝિસ્ટરની શોધની વાત કરવાની તો વિલિયમ શોકલી દ્વારા ઓગણીસો ને અડતાલીસની અંદર સાથે જોન બાર્ડિન અને વોલ્ટર બ્રેડ બ્રેટિન દ્વારા આની શોધ કરવામાં આવી હતી ટ્રાન્ઝિસ્ટરની શોધ અને આ જે કિલબી જે છે એમણે આઈસી ચીપની શોધ કરી હતી ત્યાર પછી સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતું સૌ પ્રથમ કોમ્પ્યુટરનું બેઝિક આર્કિટેક્ચર વિકસાવ્યું હોય એવું કોણ હતું તો એ હતા આપણા જોન વોહન ન્યુમન જોન વોહન ન્યુમન છે એમને કમ્પ્યુટરનું સૌ પ્રથમ બેઝિક આર્કિટેક્ચર છે એ વિકસાવ્યું હતું ત્યાર પછી પહેલી પેઢીના કોમ્પ્યુટરની સ્પીડ ખાલી જગ્યા સેકન્ડમાં માપવામાં આવતી હતી તો પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ જે છે એ માઇક્રો સેકન્ડમાં માપવામાં આવતી હતી શેમાં માઇક્રો સેકન્ડની અંદર ત્યાર પછી આઈસી ચીપનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો આઈસી ચીપ જે છે એનો ઉપયોગ કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં થયો હતો જો સૌ પ્રથમ પહેલી પેઢી હતી ને એમાં વેક્યુમ ટીબીનો ઉપયોગ થયો બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો આઈસી ચીપનો ત્રીજી પેઢીમાં થયો ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો અને પાંચમી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર પછી વેનનું પૂરું નામ જણાવો તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક ત્યાર પછી એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય તો એક્સેલ હોય ને એમાં રોની જે હાઈટ હોય છે એ બાર પોઈન્ટ પિંચોતેર હોય છે બાર પોઈન્ટ પિંચોતેર જેટલી રોની હાઈટ હોય છે એક્સેલની અંદર ત્યાર પછી નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે તો એ છે આ યુઆરએલ જેને કહેવામાં છે યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર ઇન્ટરનેટ સાથે સંબંધિત છે ત્યાર પછી નીચેનામાંથી કઈ હાર્ડ ડાય વધુ માહિતીનો સંગ્રહ કરે છે તો એ છે 100 ટીબી HDD નામની જે હાર્ડ ડિસ્ક હોય છે એ માહિતીનો સૌથી વધારે એમાં સંગ્રહ કરવામાં આવે છે ત્યાર પછી હોસ્પિટલમાં ઇસીજી અને ડાયાલિસિસ માટે વપરાતા કમ્પ્યુટર કયા પ્રકારના હોય એમણે જ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ તો કે હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટર હોય છે હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટર હોય છે કેમ કે એમાં એનેલોગ અને ડિજિટલ બંનેનું મિશ્રણ હોય છે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે તો કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે એ બે ડિસેમ્બરના રોજ એની ઉજવણી કરવામાં આવે છે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ત્યાર પછી આઈએનટી ટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે દ્વારા ક્યુ કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું છે તો એ પ્રત્યુષ નામનું છ પોઈન્ટ આઠ પેટા સ્પીડ છે તો પ્રત્યુષ નામનું આ આઈઆઈટી આઈ એન ટી ઇન્સ્ટિટ્યૂટ ટ્રોપિકલ મિટ્રોલોજી નામની જે સંસ્થા છે હવામાન માટેની સંસ્થા જેને આપણે કહી શકાય તો એને પ્રત્યુષ નામનું સુપર કમ્પ્યુટર વિકસાવ્યું છે અને એની છ પોઈન્ટ આઠ પેટાફ્રોપ્સના જેટલી સ્પીડ છે એ ધરાવે છે ત્યાર પછી કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સોશિયલ ઇફેક્ટ આપવા માટે થાય છે તો એના માટે થાય છે મેન ફ્રેમ કમ્પ્યુટર મેન ફ્રેમ કમ્પ્યુટર છે એનો ફિલ્મોની અંદર સોશિયલ ઇફેક્ટ આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં કમ્પ્યુટરના કઈ પેઢીમાં થયો હતો ના થાય ને પણ થયો હતો તો એ પાંચમી પેઢીની અંદર